हेलो माय डियर स्टूडेंट्स, हाउ आर यू ऑल? केम छो बधा? मजामा? वेरी गुड. हूँ पण आशा राखू छू के तमे बधाज मजामा हशो अने सेफ हशो. ओके स्टूडेंट्स, तो आजना इंग्लिशना लेक्चरमा हूँ मारा बधाज वाला विद्यार्थीओनू स्वागत करू छू. वेलकम स्टूडेंट्स, स्टैंडर्ड फर्स्ट सब्जेक्ट इंग्लिश. ओके, चलो आजे आपणे शुं करवाना छीए, आजे आपणे पार्ट्स ऑफ दी बॉडी नू रिविजन करी लईए. याद छे ने तमने? हा, तमने तो बधा ज पार्ट्स ऑफ दी बॉडी याद ज छे, बराबर ने स्टूडेंट्स? वेल डन. तो चालो जल्दी थी आपणे तेनू रिविजन करी लईए. ओके, चलो जोईए. सौथी पहला अही आपणी सामे आ पिक्चर आप्युं छे. अही कयुं बॉडी पार्ट दर्शाव्युं छे विचारो तो स्टूडेंट्स, आ शुं छे? हाँ, तमने ख्याल आवी गयो हशे के आ कयुं बॉडी पार्ट छे. तो चालो जल्दी थी तमारी नोटबुक मां तेनो स्पेलिंग लखी लियो. याद छे ने स्पेलिंग? चलो सारा हेन्डराइटिंग मां अने लाइन नु ध्यान राखीने लखवानुं छे. ओके स्टूडेंट्स, चालो जल्दी थी फटाफट लखी लियो. चलो हवे तमारे लखाई गयू हशे, लखाई गयू छे ने स्टूडेंट्स? ओके, वेरी गुड. तो चलो जोईए कि आ कयू बॉडी पार्ट छे. आ छे हेड. हेड एटले शुं थाय? माथू. आ शुं छे? हेड. हेड नो स्पेलिंग शुं थाय छे? एच ई ए डी, हेड. हेड नो स्पेलिंग शू थाय? एच ई ए डी, हेड. आ छे हेड. ओके, चलो नेक्स्ट बॉडी पार्ट. चलो हवे जुओ भाई कि अही आपणी स्क्रीन पर कयू बॉडी पार्ट बताव्यू छे. ख्याल आवे छे तमने? आ शुं छे? हाँ, चलो तमने तो ख्याल आवी गयो छे, जल्दी थी तेनो स्पेलिंग लखी लियो. तमने इनफ टाइम मळे छे लखवा माटे, एटले खोटी उतावळ करीने खराब हेन्डराइटिंग मां लखता नहीं. ओके, सारा हेन्डराइटिंग होय तो आपणने पण જોવું ગમે. चलो मने लागी छे कि हवे तमारे स्पेलिंग लखाई गयो हशे, लखाई गयु छे ने स्टूडेंट्स? वेरी गुड. चलो जोईए, मने कहो तो तमे कि आ कयू बॉडी पार्ट बतावे छे? आ छे हेर, एटले कि वाळ. शुं छे आ हेर? एच ए आई आर, हेर.
ओके चलो नेक्स्ट જોઈએ. હવે અહીં શું બતાવ્યું છે? આ શું છે? ખ્યાલ આવે છે તમને? આ કયું બોડી પાર્ટ છે? હા, તમને તો ખબર પડી જ ગઈ છે કે આ શું છે, બરાબર ને સ્ટુડન્ટ્સ? ચાલો જલ્દીથી તેનો સ્પેલિંગ લખી લ્યો. જે લેટર જેટલી લાઈનમાં આવે એટલી લાઈનમાં જ લખવાનો છે. ઓકે, ઘણા બધાને તો લખાઈ પણ ગયું, બરાબર ને? પરંતુ આપણે બીજા માટે પણ વેઇટ કરવાનો છે. ચાલો હવે બધા જ ને લખાઈ ગયું હશે, તો કહો તો આ શું છે, શેનું ચિત્ર છે અહીં? આ છે આઈઝ. આઈઝ એટલે આંખો. આઈઝ નું સ્પેલિંગ થાય છે EYES, આઈઝ. ઓકે, તો આ છે આઈઝ, EYES, આઈઝ. ઓકે ચલો નેક્સ્ટ જોઈએ. હવે આપણી સ્ક્રીન પર પિક્ચર છે, જુઓ આ બાળક કયા બોડી પાર્ટ તરફ ઇશારો કરે છે, શેની તરફ ફિંગર પોઈન્ટ આઉટ કરે છે, જુઓ તો. જલ્દીથી તેનું સ્પેલિંગ લખી લ્યો. ઓકે, સ્પેલિંગ લખતા સમયે વચ્ચે વચ્ચેથી પેન્સિલ ઉપાડી લેવાની નહીં. જ્યાં સુધી આખો સ્પેલિંગ ન લખાઈ જાય પેન્સિલ ઉપાડવી જોઈએ નહીં. ચાલો હવે તમારે લખાઈ ગયો હશે સ્પેલિંગ, લખાઈ ગયું છે ને સ્ટુડન્ટ્સ? ચાલો તો મને કહો તો અહીં કયું બોડી પાર્ટ બતાવ્યું છે? યસ, વેરી ગુડ. અહીં છે ઇયર્સ, EARS, ઇયર્સ. ઇયર્સ એટલે કાન, EARS, ઇયર્સ. જુઓ, EAR અને S ચારેય લેટર્સ બંને બ્લુ લાઈનની વચ્ચે આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો નેક્સ્ટ જોઈએ. હવે અહીં આપણી સામે કયા બોડી પાર્ટનું પિક્ચર છે, જુઓ તો સ્ટુડન્ટ્સ, શું છે આ? ચલો જલ્દીથી સ્પેલિંગ લખી લ્યો તમારી બુકમાં. તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ શું છે. જલ્દીથી સ્પેલિંગ લખી લ્યો. સારા હેન્ડરાઇટિંગમાં લખવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ,
जल्दी थी स्पेलिंग लखी लियो के स्टूडेंट्स। फाइन फाइन हैंडराइटिंग। चलो हवे तमारे लखाई गयो हशे स्पेलिंग। कहो तो मने आ कयु बॉडी पार्ट छे? यस आ छे नोज। नोज नो स्पेलिंग शू थाय? एन ओ एस ई नोज। ओके आ छे नोज। एन ओ एस ई नोज। चलो नेक्स्ट जोइए। हवे कयू पिक्चर छे आपणी सामे? जुओ अहीं आपणने एक पिक्चर आप्युं छे। जुओ तो आ शेनुं पिक्चर छे? જલ્દીથી તેનો સ્પેલિંગ લખી લ્યો તમારી નોટબુકમાં। ઓકે સ્ટુડન્ટ્સ, લખાઈ ગયો છે સ્પેલિંગ? ઘણા બધાને લખાઈ ગયો હશે। હજી થોડો સમય આપું છું જેથી બધા જ લોકો લખી લે। વેરી ગુડ, લખાઈ ગયું લાગે છે હવે બધાને। કહો તો ભાઈ આ શું છે? આ છે માઉથ। માઉથ નો સ્પેલિંગ છે એમ ઓ યુ ટી એચ માઉથ। જુઓ એમ ઓ અને યુ ત્રણેય બંને બ્લુ લાઈનની વચ્ચે આવે છે અને ટી અને એચ ઉપરની રેડ લાઈનને ટચ થાય છે। જ્યારે આખો સ્પેલિંગ લખાઈ જાય ને પછી જ પેન્સિલ ઉપાડવાની અને અહીં ટી નો લીટો કરવાનો। એમ ઓ યુ ટી એચ માઉથ। ચલો નેક્સ્ટ જોઈએ। હવે અહીં પિક્ચર છે, ખ્યાલ આવી જ ગયો હશે તમને કે આ શેનું ચિત્ર છે આપણી સ્ક્રીન પર? બરાબર ને સ્ટુડન્ટ્સ? ચલો જલ્દી જલ્દી તેનો સ્પેલિંગ પણ નોટબુકમાં લખી લ્યો। સારા હેન્ડરાઇટિંગમાં લખવાનું છે। ઓકે સ્ટુડન્ટ્સ, વેલ ડન। હવે બધાને લખાઈ ગયો હશે સ્પેલિંગ, બરાબર ને? ચલો કહો મને કે આ શેનું ચિત્ર છે? કયું બોડી પાર્ટ છે અહીં આપણી સ્ક્રીન પર? યસ ઇટ ઇઝ લિપ્સ। આ શું છે? લિપ્સ। લિપ્સ નો સ્પેલિંગ શું થાય છે? એલ I P S lips। lips એટલે હોઠ। L I P S lips। જુઓ L જે છે ઉપરની રેડ લાઈનને ટચ થાય છે, I બંને બ્લુ લાઈનની વચ્ચે આવે છે, P જે છે એ નીચેની રેડ લાઈનને ટચ થાય છે અને S પણ બંને બ્લુ લાઈનની વચ્ચે આવે છે।
આખો સ્પેલિંગ લખાઈ જાય ત્યાં સુધી પેન્સિલ ઉપાડવાની નહીં, કન્ટિન્યુ એક પછી એક અક્ષર લખવાના. આખો સ્પેલિંગ લખાઈ જાય પછી જ પેન્સિલ ઉપાડવાની અને અહીં આઈ નો ડોટ કરવાનો. L I P S lips. ચલો નેક્સ્ટ જોઈએ. જુઓ અહીં આ શું છે, ખ્યાલ આવ્યો તમને? વેરી ગુડ. આ કયું બોડી પાર્ટ છે સ્ટુડન્ટ્સ? જલ્દીથી સ્પેલિંગ લખી લ્યો તમારી નોટબુકમાં. ઓકે, ચલો તમારે હવે સ્પેલિંગ લખાઈ ગયો હશે, તો કહો મને આ શું છે? યસ, આ છે ટીથ. ટીથ એટલે દાંત. આ છે ટીથ. ટીથ નો સ્પેલિંગ શું થાય છે? ટી ડબલ ઇ ટી એચ, ટીથ. શું થાય છે સ્પેલિંગ? ટી ડબલ ઇ ટી એચ, ટીથ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈશું. હવે આ શું છે? આ શેનું ચિત્ર છે, ખ્યાલ આવે છે તમને? હા ભાઈ, આ તો તરત ખબર પડી જાય કે આ શેનું ચિત્ર છે, બરાબર ને? ચલો જલ્દીથી સ્પેલિંગ લખી લ્યો બુકમાં. ઓકે, ઘણા બધાને સ્પેલિંગ લખાઈ ગયો હશે, છતાં થોડો સમય લઈએ આપણે જેથી બધાને લખાઈ જાય. ચલો હવે બધાને લખાઈ ગયું હશે, કહો તો મને આ શેનું પિક્ચર છે અહીં? યસ, આ છે ટંગ. ટી ઓ એન જી યુ ઈ, ટંગ. શું છે આ? ટી ઓ એન જી યુ ઈ, ટંગ. આ છે ટંગ એટલે જીભ. ઓકે, શું થાય છે જીભનો સ્પેલિંગ, ટંગનો સ્પેલિંગ શું થાય છે? ટી ઓ એન જી યુ ઈ. ચલો નેક્સ્ટ જોઈશું. જુઓ અહીં આ બાળક કયા બોડી પાર્ટ તરફ ઇશારો કરી રહ્યો છે? જુઓ તો સ્ટુડન્ટ્સ, ખ્યાલ આવે છે તમને? તો ચાલો જલ્દીથી તેનો સ્પેલિંગ લખી લ્યો. સરસ મજાના હેન્ડરાઇટિંગમાં. ઓકે, લાઈનનું ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ.
चलो हवे तमारे लखाई गयु हशे तो हवे मने कहो कि आ कयु बॉडी पार्ट दर्शावे छे। यस आ छे नेक एटले कि डॉग गर्दन छे नेक एन ई सी के नेक। शू थाय छे स्पेलिंग एन ई सी के नेक। नेक एटले गर्दन। जुओ अहीं एन ई अने सी बन्ने ब्लू लाइन नी वच्चे आवे छे જ્યારે કે ઉપરની રેડ લાઈનને ટચ થાય છે। ઓકે ચલો નેક્સ્ટ જોઈએ। જુઓ આ શું છે, શું છે આ? હા ખ્યાલ આવી ગયો હો તમને આ શું છે। तो चलो जल्दी थी स्पेलिंग लखी लियो। સારા હેન્ડરાઇટિંગ માં લાઈન નું ખાસ ધ્યાન રાખીને। ओके चलो हवे तमारे लखाई गयु हशे, लखाई गयु छे ने स्टूडेंट्स? वेरी गुड। तो चालो जोईए कि आ शुं छे। आ छे हैंड। हैंड एटले हाथ। हैंड नो स्पेलिंग शुं थाय छे? हैंड नो स्पेलिंग छे एच ए एन डी हैंड। एच ए एन डी हैंड। जुओ एच ऊपरनी रेड लाइन ने टच थाय छे। ए અને એન બંને બ્લુ લાઈનની વચ્ચે આવે છે અને ડી ઉપરની રેડ લાઈનને ટચ થાય છે। એચ એ એન ડી હેન્ડ। ઓકે ચલો હવે નેક્સ્ટ જોઈએ। હવે અહીં આ કયું બોડી પાર્ટ છે, આ શું છે સ્ટુડન્ટ્સ? હા તમને ખ્યાલ આવી જ ગયો હશે। ચાલો જલ્દીથી તેનો સ્પેલિંગ લખી લ્યો। શું છે આ? સારા હેન્ડરાઇટિંગમાં લખવાનું છે અને વચ્ચે વચ્ચે પેન્સિલ ઉપાડી લેવાની નથી, તમને ખ્યાલ જ છે બરાબર ને? તો ચાલો કહો તો ભાઈ આ શું છે, તમને ખ્યાલ આવી જ ગયો છે? યસ આ છે ફિંગર। ફિંગર એટલે આંગળી। આ છે ફિંગર। ફિંગર નો સ્પેલિંગ શું થાય છે? એફ આઈ એન જી ઈ આર ફિંગર। એફ આઈ એન જી ઈ આર ફિંગર। શું છે આ? એફ આઈ એન જી ઈ આર ફિંગર। જુઓ એફ જે છે એ બંને રેડ લાઈનને ટચ થાય છે, આઈ અને એન બંને બ્લુ લાઈનની વચ્ચે આવે છે, જી જે છે એ નીચેની રેડ લાઈનને ટચ થાય છે, ત્યાર પછી ઈ અને આર, ઈ અને આર બંને બ્લુ લાઈનની વચ્ચે આવે છે। આખો સ્પેલિંગ લખાઈ જાય
पची अही आई नो डॉट करवानो FINGER फिंगर। तो चलो हवे नेक्स्ट जोइए। हवे जुओ आ शू छे। जल्दी थी स्पेलिंग लखी लियो स्टूडेंट्स। જુઓ વચ્ચે વચ્ચેથી પેન્સિલ ઉપાડવાની નથી, લાઇનનું ખાસ ધ્યાન રાખવાનું છે। ચાલો હવે તમારે સ્પેલિંગ લખાઈ ગયો હશે, તો કહો તો મને આ શું છે। આ છે થંબ, THUMB થંબ। શું છે આ? THUMB થંબ એટલે અંગૂઠો। જુઓ T અને H ઉપરની રેડ લાઇનને ટચ થાય છે, U અને M બંને બ્લુ લાઇનની વચ્ચે આવે છે અને B પણ ઉપરની રેડ લાઇનને ટચ થાય છે। આખો સ્પેલિંગ લખાઈ જાય પછી પેન્સિલ ઉપાડવાની અને ટી નો આડો લીટો કરી નાખવાનો, THUMB થંબ। ઓકે ચલો નેક્સ્ટ જોઈએ। જુઓ અહી આ કયું બોડી પાર્ટ છે, કયા બોડી પાર્ટ તરફ અહી એરો કર્યો છે, જલ્દીથી તેનો સ્પેલિંગ લખી લ્યો। ઓકે સ્ટુડન્ટ્સ, સરસ મજાના હેન્ડ રાઇટિંગમાં લખવાનું છે। ચલો હવે તમારે સ્પેલિંગ લખાઈ ગયો હશે, તો મને કહો તો આ કયું બોડી પાર્ટ છે। યસ, આ છે ની, એટલે ઘૂંટણ ગોઠણ। આ છે ની, ની નો સ્પેલિંગ થાય છે KNEE ની। શું થાય છે સ્પેલિંગ? KNEE ની। કે જે છે ઉપરની રેડ લાઇનને ટચ થાય છે, એન અને ડબલ ઈ એ બંને બ્લુ લાઇનની વચ્ચે આવે છે, KNEE ની। ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ। હવે અહીં આપણને કયું બોડી પાર્ટ આપ્યું છે, જલ્દીથી તેનો સ્પેલિંગ લખી લ્યો સ્ટુડન્ટ્સ। શું છે આ આપણી સ્ક્રીન પર? સારા હેન્ડરાઇટિંગમાં લખવાનો છે સ્પેલિંગ, લાઇનનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે। ચાલો હવે તમારે લખાઈ ગયું હશે, તો કહો મને આ શું છે? યસ, આ છે લેગ, LEG લેગ, લેગ એટલે પગ। શું થાય છે સ્પેલિંગ? LEG લેગ, L ઉપરની રેડ લાઇનને ટચ થાય છે, E બંને બ્લુ લાઇનની વચ્ચે આવે છે અને G નીચેની રેડ લાઇનને ટચ થાય છે। ઓકે LEG લેગ। ચલો આપણે આજે બોડી પાર્ટ્સનું રિવિઝન કર્યું, તમે પણ ખૂબ જ સારી રીતે સ્પેલિંગ લખ્યા છે,
અને ચેક કર્યા છે. વેલ ડન સ્ટુડન્ટ્સ, થેન્ક યુ એવરીવન, હેવ અ નાઇસ ડે, ગુડ બાય.